विद्यार्थी मित्रों पार्ट बी विभाग बी नी अंदर प्रश्न नंबर 28 जे प्रश्न जे भारत नी कापनी जमीन विषय माहिती आपो। भारत नी जे कापनी जमीन छे एना विषय विस्तारपूर्वक माहिती आपवानी होय तो आपणने आ प्रश्न पण मात्र बे गुण में पूछाणो होय तो एने शोर्ट एंड स्वीट लखवानो छे। आपणे बहु वधु पड़तुं नथी लखवानुं कारण के आ त्रण गुणनो के चार गुणनो प्रश्न नथी। त्यारे एना माटेना महत्वना टॉपिक्स आपणे लई लईए कि भाई कया मुद्दाओ छे एना। સૌથી પહેલા તો કે ભારતમાં કાપની જમીનનું પ્રમાણ કેટલું છે તો એને આપણે અન્ડરલાઈન કરીએ તે લગભગ 43%, બરોબર। તો કે આ જમીનમાં કાપ પાથરેલા કાપથી બનેલી હોય છે, આ બીજો ટોપિક। આની અંદર પોટાશ, ફોસ્ફોરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે, નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે, અહીંયા મોટાભાગે કઠોળના પાક લેવાય છે, બરોબર, અને અહીંયા ઘઉં, ડાંગર, શેરડી, સણ, કપાસ, તેલીબિયા વગેરેના પાક લઈ શકાય છે। આ આપણે કીવર્ડ્સની ઉપર આપણે રાઉન્ડ અપ કરી લીધું કે ભાઈ આપણે બે ગુણના પ્રશ્નોમાં આટલા જ મુદ્દા લખવા છે। એક તો કે ભારતના કુલ ભૂમિ વિસ્તારના સ્પષ્ટ વાવેતરની 43% ભાગ ધરાવતી જમીન એટલે કાપની જમીન, જેમાં પુષ્કળ કાપ પથરાયેલો છે, સહેજ લાલાશ પડતો રંગ, કાળી નથી હોતી આ જમીન, કાપ પથરાયેલો છે। તો કે 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી આ જમીન છે। આ જમીનના મુખ્ય બે પ્રકાર પડે છે, બાંગર અને ખદર। એક તો કે નદીઓના નિક્ષેપણથી થયેલી જૂના કાપની જમીન અને એક નદીઓના નિક્ષેપણથી થયેલી નવા કાપની જમીન। નવા કાપની ખદર કહેવાય અને જૂના કાપની જમીનને બાંગર કહેવાય। આ પણ તમે ઉલ્લેખ કરી શકો, તમે આ બે શબ્દ એમાં એડ કરજો કે ભાઈ એક નવા કાપની જમીન અને એક જૂના કાપની જમીન। તો આ નવા કાપની જમીન એટલે આપણે કહી દીધું ખદર અને જૂના કાપની જમીન એટલે તો કે બાંગર। આ છે કાપની જમીનની અંદર બે મુદ્દા આપણે એડ કરશું। તો કે આ જમીનમાં કઈ વસ્તુઓનું પ્રમાણ વધુ છે, પોટાશ છે, ફોસ્ફોરિક એસિડ છે અને ચૂનાનું પ્રમાણ વધુ છે અને નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું છે। હ્યુમસ એટલે ક્યાંક ને ક્યાંક જૈવિક પદાર્થોનું પ્રમાણ ઓછું હોય છે, જૈવિક પદાર્થો એમાં એટલા બધા ખાસ ભરેલા હોતા નથી। આમાં તો કે મોટાભાગે કઠોળના પાક લેવાથી એમાં સારી ખેતી થાય છે, જમીનમાં નાઇટ્રોજન પ્રમાણ વધારી શકાય છે। અહીંયા કેવા કેવા પાકો લઈ શકાય તો કે ઘઉં છે, ડાંગર છે, શેરડી છે, બરોબર, આ મહત્વના પાકો છે। તમે કાપની જમીનમાં સણ છે, કપાસ છે, તેલીબિયા છે, આ મહત્વના પાકો આપણે કાપની જમીનમાં વાવી શકીએ છીએ। ખાસ મહત્વનું એમસીક્યુમાં પણ વારંવાર પૂછાતું હોય તો કે 43% 43% આપણી આસપાસમાં કાપની જમીન છે, બરોબર, અહીંયા આપણે આ પ્રશ્ન પણ પૂર્ણ કરીએ છીએ।